આવશે ટ્રાફિક સમસ્યા મામલે થયેલી અરજી અંગે પણ સુનાવણી થશે સુનાવણી પહેલા એએમસીએ સોગંદનામું રજૂ કર્યું છે બે હજાર બાવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીનો કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયું છે મોટી સંખ્યામાં દબાણો દૂર કરાયાનો એએમસીનો દાવો છે ચાર પોઈન્ટ એકોતેર લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે ચૌદસો ચાર લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે આઠસો બ્યાસી ગેરકાયદે શેડ પિસ્તાલીસો ઓગણચાલીસ લાખડાકીય દબાણ ઓગણસીસો ઓગણસાઠ અન્ય દબાણ ઓગણપચાસો છ્યાસી ગેરકાયદે હોર્ડિંગ્સ આ તમામ બાબતોને દૂર કરવામાં આવી છે ગેરકાયદે પાર્ક કરેલા કુલ છસો ત્રેવીસ વાહનોને લોકિંગની કામગીરી કરાઈ છે જ્યારે બે હજાર છસો ઓગણીસ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે જુદા જુદા ઝોનમાં કરવામાં આવેલી કામગીરી બદલ કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકોતેર લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે

ત્રીસ જૂન સુધીનો એક રિપોર્ટ છે અને જયારે બીજો છેલ્લા મહિના એટલે કે એક જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ જે છે તે મૂકવામાં આવે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે જાહેર રસ્તાઓ પર મોટા સંખ્યામાં દબાણ હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા લાઢી ગલ્લાઓ જે છે તેને પણ સુધી વિભાગે કામગીરી કરી ગેરકાયદેસર સ્ટેટ જે હતા આઠસો બ્યાસી જેટલા તે હટાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા હોડી

આણંદથી વધુ સમાચાર ન્યૂઝ એટીનના અહેવાલની ધારદાર અસર થઈ છે આખરે કોલેજના વિદ્યાર્થીઓને મળી છે એસટી બસ ન્યૂઝ એટીનના અહેવાલ બાદ એસટી ડેપોએ આ નિર્ણય લીધો છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ ખંભાત ડેપો મેનેજરનો નિર્ણય સામે આવ્યો આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવણી કરવામાં આવશે છાત્રોને હવે કોઈ પણ હાલાકી ભોગવવી નહીં પડે તેવું નિવેદન આવ્યું છે ડેપો મેનેજરનો સામે સવારે ન્યૂઝ એટીન ગુજરાતીએ કોલેજોના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં તારાપુર થી આણંદ જતી एसटी બસમાં અભ્યાસ કરવા જતા કોલેજના વિદ્યાર્થીઓને ઘેંડા બકરાની જેમ પ્રવાસ કરવો પડવો કરવો પડતો હોવાની રજવાત કરવામાં આવી હતી અને બાદ ન્યૂઝરેરના અહેવાલની ધારદાર અસર જોવા મળી

સરકારની નિયમ હળવા કરવાના ન હોવાનું સામે આવી રહ્યું છે વિવાદની વચ્ચે હવે આજે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ કે આજે હાર્દિક જે રીતે ત્રીજી વાર હવે પ્લોટ ફાળવણી માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જે રીતના સરકારનું વલણ સામે આવી રહ્યું છે સંચાલકોમાં ક્યાંક ને ક્યાંક તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે વધુ માહિતી શું આ ચોક્કસથી રાજકોટના લોકમેળાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે એક તરફ સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે જેમાં ત્રણ નિયમ એવા છે કે જે રાઇટ સંચાલકો જે છે નિયમ પાડવા માટે તૈયાર નથી તો બીજી તરફ કહી શકાય કે વહીવટી તંત્ર છે તે નિયમોને લઈને અડગ છે ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે એસઓપી છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય બીજી તરફ રાઈટ સંચાલકોનું કહેવું છે કે જો આ એસઓપી પ્રમાણે હરાજી થશે તો તેઓ હરાજીમાં ભાગ નહીં લે અગાઉ બે વખત જે છે એ રાજકોટના લોકમેળા માટેની હરાજી યોજાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક રાઈડ સંચાલકોના વિરોધના કારણે હરાજીમાં રાઈડ છે હરાજી હરાજી થવાની છે ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો આ કલેક્ટરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે રાઈટ સંચાલકો છે તે ભાગ લેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અને જો રાઈટ સંચાલકો હરાજીમાં ભાગ નથી લેતા તો આગામી સમયમાં રાજકોટના લોકમેળામાં હશે કે કેમ તેવા અનેક સવાલો પણ રહ્યા છે ત્યારે હવે તંત્ર છે આ સમગ્ર મામલે શું પગલું લઈ રહ્યું છે શું કાર્યવાહી કરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે જી હાર્દિક સંચાલકો સાથે આપણે વાત કરી તેઓના તેઓના નિવેદન કયા પ્રકારના અત્યારે સામે આવી રહ્યા છે તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં આપે આ ચોક્કસથી રાઇડ સંચાલકો આજે જે ત્રણ વાગ્યે હરાજી થવાની છે હરાજીના સ્થળ ઉપર તો જશે પરંતુ જે રાઇડ સંચાલકો છે તે પણ પોતાના નિયમને લઈને અડગ જોવા મળી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ ત્રણ નિયમો છે અલગ અલગ તે જે છે એ પાળવા માટે અશક્ય છે તેમના માટે અઘરા છે અને આ નિયમને લઈને તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે ગાંધીનગર ખાતે પણ તેઓ રજૂઆત કરશે કેમકે રાઇડ સંચાલકોનું કહેવું એવું છે કે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં જે લોકમેળાઓ યોજાતા હોય છે તેમાં જે છે એ અનેક લોકોની રોજીરોટી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ લોક મેળાને આધારે હોય છે મેળાઓ યોજાતા હોય છે તેમાં પચાસ હજાર કરતા પણ વધુ લોકોની રોજીરોટી છે જે રાઈડ સાથે સંકળાયેલા લોકો હોય છે એમની હોય છે ત્યારે તંત્રને પણ વિનંતી કરી રહ્યા છે રાઇડ સંચાલકો કે નિયમમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવે બાંધછોડ કરવામાં આવે બીજી તરફ સુરક્ષાને લઈને પણ સૌથી મોટો સવાલ છે ત્યારે જે છે તંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચેની એક મુલાકાત છે હજુ પણ ઉકેલાણી નથી ત્યારે હવે જે છે આ આગામી સમયમાં કે જ્યારે આગામી ચોવીસ ઓગસ્ટે લોકમેળો યોજાવાનો છે જેની તૈયારીઓ પણ હવે ચાલી રહી છે ત્યારે શું કાર્યવાહી થાય છે તે પણ તેના પર પણ સૌની કોઈની નજર રહેશે જી બિલકુલ આભાર હાર્દિક માહિતી બદલ विवाद વચ્ચે बदले आज तीसरे वक्त लोकमेला प्लॉट की हराजी સાડા ત્રણ વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને મનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ સંચાલકો સમજી આ હરાજીમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો પર્વ ધામધૂમથી ઉજવાતો હોય છે અને ખાસ કરીને આ તહેવારોમાં મેળાનું અનોખું મહત્વ હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ્સો દુર્ઘટના બાદ સરકારે કડક નિયમો બનાવ્યા છે અને આ કડક નિયમોના કારણે મેળાઓને મંજૂરી નથી મળી અને જેના કારણે મેળામાંથી કમાણી કરતા અનેક શ્રમિકો પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે મોરબીમાં છેલ્લા બાર વર્ષથી મેળાનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપનું કહેવું છે કે અમે તમામ નિયમોને પાળવાની તૈયારી બતાવી છે તેમ છતાં હજી સુધી મંજૂરી મળી નથી તો અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોએ પણ મેળાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને નિયમોમાં થોડી માંગ કરી હતી છેલ્લા મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ વખતે પણ મેળાનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે